એટલે હરાથ હોય ને તો હરાથે થી ચડે, બાકી એની ચડીએ નહીં. હમણાં 500 દી એક ફેરે રહ રોટલી થાય. આમલેક આમલેક તો પેજે વાકમાં કે આવે ગઈ, મીદ લીંબુ લીધું, બટેટામાં નાખો, તે અડધો હોવાઈ ગયું, અડધો રહ્યો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા એની વાગ્યા છે ને, નવ થયા, અને હું છે ને જો પોતું કરા, બીજું કામ થયું બધું, એક પોતું કરવાનું રહ્યું. માયા રમે એમાં રોહડું બનાવે, નેરકીન ફેરી ફેરી ફેરવે. ધીરકીન કે તું બગીચો જવા ગઈ કે નથી ગઈ? તો કે ના ના એ કઈ રાખે, હું નથી ગઈ. તો કે એ કે મને લે જા નહીં, તો કોક મારા ભેગું આવે તો હું લે જા ને, કે ટટાણા ભાઈ તો વાતું કરે. રામ રામ ને સીતારામ દયરા ની માતાજી બધા એને હાજર નહીં રાખે. હમણાં હે ને અમારે ધોળા ધોળી એવી હે ને, કઈ વાત જવા દો, ઓરવણું હાલે. અને પાછું કહું કે માંડવી નું વાવેતર ભેરવા હાલે, પટો પીવરાવતા જાય ને વરે પાછું વાવેતર થતું જાય ને એના માથે પાણી હાલતું જાય. એટલે એમાં હે ને હમણાં પાણીમાં પાણીમાં પગવું ને હાથવું ને હાવ એવા થઈ ગયા, એટલે એકદમ ઉબરડ ઉબરડ જેવા. તો એના વિશે થોડીક વાત કરવી મારે. મારે છે ને વાત એ કરવી કે આપણી કાયમજી સોપ વાપરતા હોય, હાબુ વાપરતા હોય, ડેલી નીડમાં આપણી નાવાનો હાબુ વાપરતા હોય, એને લીધે હે ને તમારી સ્કિન હે એ રૂખી સૂખી થઈ જાય ને ડ્રાય થઈ જાય થોડીક, તો લોશન લગાડવું પડે આપણે. અને આ ભાઈ અમારા જેવા ખેડૂત માણસની તો અટાણે ટાઈમ ન જ હોય, કારણ કે અટાણે સિઝન આલે માંડવીના વાવેતરની નોરવણાની. અને જો કે અટાણે મોટાભાગના માણસની અટાણે ભાઈ ટાઈમ હોય જ નહીં, બધા બિઝી જ હોય હોના કામમાં. તેનું એક સોલ્યુશન છે મારા પાસે, એ છે ને મારા તમારા એ શેર કરવું. તો છે ને મારા પાસે આ મામાઅર્થનો એક પ્રોડક્ટ છે, સોપ છે, હાબુ. આ હાબુનો ઉપયોગ કરો ને ભાઈ, એટલે તમારે લોશન લગાડવાની જરૂર ન પડે. આ હાબુમાં નાવાનો હાબુ થાય અને લોશનનું કામ પણ કરે. અને લીમડાના ફાયદા તમને ખબર છે, નીમ એટલી કડવો લીમડો આપણી હાદી ભાષામાં કહીએ તો, એના તો તમને ખબર જ છે, એના ગુણના તો બધાને ખબર જ છે ને ભાઈ. મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ આપે લોશનના, લોશન ટાઈપના જ બેનિફિટ આપે. આ છે ને તમારી સ્કિનને ડીપ ક્લીન કરે, ઇલ્યુમિનેટ કરે અને હારે હારે ગ્લો પણ આપે. આ મોઇશ્ચરાઇઝર મીટર છે, એમાં પહેલાં તો આપણે ટ્રાય કરીએ કે આપણી સ્કિનની હાઈલિત કામ છે. જો ભાઈ આ જોયું તમે, આ છે સ્કિન નું રિઝલ્ટ, રેડ. એ છે ને ભાઈ પાછું આપણે હાબુથી હાથ સાફ કર્યા પછી પાછું રિઝલ્ટ જોઈએ આપણે કે કામ આવે. ભાઈ થઈ ગયું ગ્રીન સિગ્નલ, હું થઈ ગયો પાસ. આ પ્રોડક્ટ છે ને સેફ સર્ટિફાઈડ છે, પછી નેચરલ ફ્રેગરન્સ, નેચરલ સુગંધ, પછી ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે, સેફ છે એટલે કે ભરોસાપાત્ર આપણી ભાષામાં કહીએ તો. અને આ મામાઅર્થવાળા છે ને ભાઈ, એના કસ્ટમરનું સાંભળે પણ ખરા, તમે એના પ્રોડક્ટ યુઝ કરો પછી એનો ફીડબેક આપો, તો એ પ્રમાણે એમાં ફેરફાર પણ ઘણો બધો કરે. કસ્ટમરના ઇનપુટને હિસાબે છે ને એનું જે ઓનિયન શેમ્પૂ છે એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું. અને પ્લસ એ રિસર્ચ અને ઇનોવેશન કરે ને એના પ્રોડક્ટની ઇમ્પ્રુવ કરે જ. અને મામાઅર્થના પ્રોડક્ટ છે ને ભાઈ, એ ઓનલાઈનમાં તો ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, નાયકા છે, એને હેરી હેરી તમારા નજીકના ઓફલાઈન સ્ટોરમાં પણ અવેલેબલ છે. તમે અમારો પ્રોમો કોડ યુઝ કર્યો તો તમને મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશનમાં બેમાં 20% ઓફ જડીએ. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જેન ચેક કરો અને પરચેસ કરો. બિલી કાપી હતી ને જીસીબી થી કાપી હતી, મોટી મોટી ડાયરું ભરે નાખી દીધી, પાછી બીજે કવાડે થી કાપી હતી, એ પડ્યું બિચાર્યું, તેનું મુરત જ ન થયું. બીજા આપણે આ ટોલી મૂકી દીધી, તે હું હીરા મોબાઈલ માયા આમ ચાર જણા તેને રમી લે, પાંચ જણા તેને આગળ ભરેલી હું. હા માયા તો ટીંગાણી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા, ઘરનું કામ થયું ને હા
થોડાક ગુસ્સો પડ્યો હતો ને પાંદડા ને દિવાળી માંથી મૂક્યો હતો, આવી લાટ બધું નાખવાનું છે ટોલીમાં, ટોલી વેકરામ નાખ્યો છે, તમે બધા ભરીએ કઈ અમે ને તમે ભરો આ કઈ માર લાઈટ આવી હા વિડીયો ડાયરી થોડી અમારા તો ઉપડે ઉભી રહ્યો પણ હું કરા પણ તમે ઉભો તો થાય ને ઉભો હાલ જાણે જો ફૂઈ લાવ મૂકા દી એટલે હરાથ હોય ને તો હરાથે થી ચડે, બાકી એની ચડીએ ને એની હે એમાં કાંટા બીલી માં હરાતે થી ત્રત ચડે છે, હરાથા બેસે ભાઈ બે એક ને જ ચડતો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને માતાજી બધાને હાજર નિર્વાણ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચાર ઉજળે, મનની મનોકામના પૂરણ કરે. ઉકળામ બહેન સીતારામ કરે, ઉકળામ બહેન શાંતિ જ્યાં હોય ને પકડે લઈએ, ગમે એ કામ કરતી હોય. ખોટી કરે ને હવાર માં બધા કામ કર્યું હોય ખોટી થાય, ધીરું કામ લુકે, ધીરું કામ થી દુખે ની. ભીમુભાઈ ને મિલન ને માયા હે ને એરવાળી એ બેહે ગઈ જોટણ માં જતાય, એ ભગવાન આવે હે તો આવે. ટાઈટ લાગી છે કઈ છે ની આજે ડાયરેક્ટ બે ત્રણ ભરવાનું બાકી હે એક ટોલી ભરે ને આ નાખવા ગો ને અમે આ બધી શોખું કરીએ. રમીલાનું બે દાંતણી થી વાટતી જઈએ, મારા મામો હે ને ઉકાઈ ગયો, કુસણજી ફેરો કર્યો ને એ હેજ આવતા જાય, શોખું થઈ જાય. આ ડૂસો બીજી તો હાવ કાપે નાખી, આમાં હે ને બહુ ડૂસો હે, આમાં જઈને આવરે બે ત્રણ ઘુમરા મારતા હોય તે ડૂસો શોખો થઈ જઈને. આ જો ટોલી ઠોલવીને આવતો રહ્યો, બીજી ભરવાની છે. રાપડા જેવી છે.
ખાઈ લે ને. તું તો બટેટા નું કહેતી હતી. ડુંગળી બટેટા બોલી તું? ડુંગળી ના, બટેટા બટેટા જ બોલી તું ખાલી. એની તો કઈ વાતમાં કે આવે ગઈ. હા, વાતમાં આવે ગઈ. મીત નહીં બોલી તું બટેટા માં નાખો. સારું તો ખાઈ લઈએ. ભાઈ ગયા છે ને પુણા સાથે, ગયા અમે ઢોરી નું કરી લીધું. જો ઢોર ની નિરણ કરી દીધી. ભાઈ ત્યાં થઈ ગયા પાણી થઈ ગયા, ને મારે ને વાવવાનું છે. એક પટ્ટો પમણે થી વાવ્યો હતો, એ પીવરાવી દીધો, એ રેડી થઈ ગયો. અને બીજો પટ્ટો આજ વાવવાનો હે, અને પછી ત્રીજો પટ્ટો વજે તા પીતો આ પીએ ગો આજે, એ બે ત્રણ દી પછી વાવવાનો હે. રામમામા નું કામ કહીને મામા ખેતર માં વાવતા હતા ને તેમ ભાત જતા હતા. એવીને વવાઈ ગયું ને રપટો અમારે થઈ ગયા. એ ટ્રેક્ટર આવે તે અમે બી મૂકી દઈએ, બે જણા થઈને હિરકી હતી હિરકી મદદ કરીએ. આગો તો રપટો કવા બહેન મામા ના ખેતર માંથી છે એ આવે. હું કરાવે હાલો. જો આ એક બસ થોડુંક ઓસે નું હે, બહુ વાંધો ને એ કઈ થી ઉપડે જાય છે. ખંભે મારે લીધું એક ફેરો જે કરવો જો હે, તો એક આધો ફેરો આ કરવા લખીએ તો આખરે પૂરા. પછી આ વાવવામાં તો જરૂર નહીં પડે, બી દેવામાં પણ પછી ધોરિયા કરવામાં જરૂર પડીએ. રેડી જો આ એક આમ મૂકી દીધું ને બે ત્રણ લીલી હાવો મૂકી ગયો. રેડી એ વાખરે પૂરું વાવવાનો તો જાય એટલો પટ્ટો હે. એક સાલી કા સુમાલી સા એટલા હે. રમીલા એક ઉપાડે ને આવે આ પટ્ટો વવાઈ ગયો ને એમાં પાણી વરે ગયું. રપટો અમારે કરવાના હે, એ આજ થાય કે કાલે હવા ઢોકણા થાય. હવા ઢોકણા એટલે હવાઈ રામ મામા ને ખેતર માં તો માંડવી રૂપારી આવી ધરે ગઈ. છે ને મારો વારો બી દેવાનો આવ્યો. વાંધો નહીં દેવા જ વાહે હાલો. આમ છે ને મારો બાપો હોય ને ભાઈ બે છે, ભરત વાવે અમારો, એની વાવણી થઈ ગઈ અને અમારી વાવણી કરીએ રહ્યા. તે અડધું વવાઈ ગયું, અડધું રહ્યું. મારો બાપો જાય પાણી પીવા, બે વટાણા ભાઈ વાવે વાવે નહીં વાહે હાલે. ને હું પૂરો હોય વાંધો ને બી દે બેઠો. હળા હાથક થયું થયું ને ઢોરનું બધું કામ થઈ ગયું. વવાઈ ગયું ને ઢોરનું કામ થઈ ગયું. નખાઈ નિરાઈ ગયું, દોવાઈ ગયું, બધું થઈ ગયું. સુલાની કરવાની હે. ને રમીલા ને ઈરા બે છે ને શેડા બુરવા ગયું થયું. એ વાવ્યું ને તો ના આવ્યું દેખાણ્યું બુરાઈ ગયા શેરા. વવાઈ ગયું બે થઈ ગયું ને રાંધવું હતી. રાંધવામાં છે ને રહ રોટલી કરવાના હે. હમણાં 500 દી એક ફેરે રહ રોટલી થાય કેર્યું. હા, કારક ખાખું ભેર્યું થઈ જાય ને તો થઈ જાય. કેમ 8-10 ખાખું હોય એટલી કરો રોટલી ફેરીએ બધાની. મારે પૂઈ જ્યાં બેઠા બેઠા અવારના વરહમાં પેલી ફેરે કરે કઈ પેલી ફેરે રહ રોટલી કરે. અને હીરાબેન કાં શેડા બુરાઈ ગયા રેડી કે બોલતી ને દ્રગો મૂંડો લાવે થાકે પાણી પીવું. ઓહો, ને આ ભીમો ભાઈ ને ભાવેન આવતા રહીએ. મીકી તો શેડા બુરા ગી ગયું. શાંતિ ઘેર ઉતી હતી. હા, એ તો 10 વીઘા હતા હે એટલા ને બુર્યા. કોક ના ખેતર માં બુરવા ન જવાય. આ છે ને આવા જાય નથી ભફડતો જાય કે 10 વીઘા શેડા તમે બુરતી રહ્યા. કઈ જેટલી ઉથલું ભર્યું એટલે આમ બુર્યા. કઈ મૂળ મૂળ ચાલુ કર્યું હોય 5:30 વાગે વાવવાનું. રોહ કાઢે રાખ્યો રોટરી શાંતિ કરતી હતી. હું દે હું કરા એ માયા ને ખબર આવે.
ભૂખી થયું જ બિસારી એવું છે. ચાર રોટલી બને જાય એટલે અમારે જમી દેવાનું છે.